સુરત શહેરમાં એક પછી એક નકલી અધિકારીઓ ઝડપાયા છે ત્યારે વધુ એક ઘટનામાં સુરત શહેરમાં નકલી ફૂડ ઇન્સ્પેક્ટર તરીકે લોકો પાસેથી પૈસા પડાવના જે ગેંગ છે તે ગેંગને ઝડપી પાડવામાં આવી છે ખાસ કરીને સુરતના સરથાણા વિસ્તારમાં એસએમસી કર્મચારીઓનો ડ્રેસ પહેરીને બે જેટલી જે યુવતીઓ છે તે યુવતીઓ અલગ અલગ દુકાનોમાં ફરતી હતી અને તેઓ દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના લાઇસન્સ કઢાવી આપવાનું જણાવી દુકાનદાર પાસે

એક પુરુષ અને બે યુવતીઓનો સમાવેશ થાય છે રોહનગીરી અશોકગીરી ગોસ્વામી અન્ય જે છે તે કોમલ પરમાર અને શોભના જાલોદરા નામના ત્રણ જેટલા જે આરોપીઓ છે તેને ઝડપી પાડવામાં આવ્યા છે હાલ તો પોલીસે તેમની જે ઓફિસ છે તે ઓફિસ ખાતે પણ દરોડા પાડવામાં આવ્યા હતા અને મહત્વના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા હતા આ જે બંને યુવતીઓ છે તેમને પગાર ચૂકવવામાં આવતો હતો અને ત્યારબાદ અન્ય જે દુકાનો છે તે દુકાનોમાં મોકલવામાં આવતું હતું તેમનું જે લાયસન્સ છે કે તે અંગે ચકાસણી હાથ ધરવામાં આવતી હતી જો લાયસન્સ રિન્યુ કરાવવાનું હોય તો તેમની પાસેથી વિવિધ પ્રકારના જે પુરાવા છે તે પુરાવા માંગવામાં આવતા હતા અને બાદમાં રૂપિયા છવ્વીસો ફી પેટે લેવામાં પણ આવતા હતા અત્યાર સુધી આ જે સંચાલક છે જે ડુપ્લિકેટ અધિકારી બનીને ફરતો હતો તેમને ત્રણસોથી વધુ જે પ્રમાણપત્ર છે જે ફૂડ સેફ્ટીના જે પ્રમાણપત્ર કહેવાય તે પડાવી લેવા લોકો પાસેથી કાઢવામાં આવ્યા છે અને લોકો પાસેથી પૈસા પડાવી લેવામાં આવ્યા છે હાલ તો છેલ્લા એક વર્ષથી આ ગોરક ધંધો ચાલતો હોવાનું ઘટસ્ફોટ થયો છે પરંતુ પોલીસે અન્ય જે બે જેટલી જે ઓફિસો છે તેમાં પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે હજી આ સમગ્ર જે ધંધો છે તેમાં કેટલા આવા નકલી અધિકારીઓનો સમાવેશ થાય છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત